शंकरं शंकराचार्यं केशवाचार्यं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय मंगलाचरण मूले कल्पद्रुमस्य द्रुतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरीकृश निबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकन्तम् वरपरशृङ्गाभीतिहस्तम् त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदन गुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रजगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परन्नो भजे साम्बस्यानुसरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमालाकुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय चौथा श्लोक मधुस्वीतावाच परममृतं निर्मितवतः परममृतं निर्मितवतः तव ब्रह्मन् किं वागपि सुरगुरोर्विस्मयपदम् मम त्वेतामाणीं गुणकथन पुण्येन भवतः नामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्गमसिता त
वैश्वर्यत जगदुदय रक्षा प्रलय कृत वस्तु व्यस्त तिसृषु गुण भिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरद रमणीयाम रमणे त्वं व्याक्रोशीं विदधत इहैके जडधियः सातमा पाना पर आ गई। अच्छा अपनी मां शुरू साय से हे वरद इफ सिद्धप्रद यत् तव ऐश्वर्यं तद् विहन्तुं निरागर्तुं एके जडधियः केचित मंद बुद्ध है व्याक्रोश विदत। तो हे वरद ईप्सित प्रद हमेशा भक्तों की इच्छा प्रमाण है वरदान प्रदान करना है भगवान। अब तो ऐश्वर्य से एनु निराकरण करा माटे एनु खंडन करा माटे एक जड़ दिया कितना का जड़ बुद्धि वाला मनुष्य जेनो एक ज काम छे केवी रीते आपना ऐश्वर्य खंडन करो એ કરવા માટે વ્યાક્રોશિમ વિદ્યતે મોટે મોટે તો બોલે ને આપના વિશે અનેક પ્રકારના આક્ષેપો કરે છે અને રીતે આપની નિંદા કરે છે આક્ષેપ વચન ઉચ્ચારે છે આવા લોકો છે। એક સ્તુતિ કરવાની એક રીત છે કે જો તો ખરા કેવા ટૂંકમાં આપના ઐશ્વર્યનું ખંડન કરનાર તો મંદ બુદ્ધિ હોય જે માણસો આપનું આ સ્પષ્ટ ઐશ્વર્ય જોઈ ના શકે કેવું ઐશ્વર્ય છે જગત ઉદય રક્ષા પ્રલય કૃત। તો એ પણ આપણે ચર્ચા કરી તવ ઐશ્વર્ય આપનું જે ઐશ્વર્ય સર્વ પ્રમાણ પ્રમીરમ ટૂંકમાં બધા પ્રમાણ છે માણસ જરા પ્રત્યક્ષ જુએ તો પણ સ્પષ્ટ થાય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો પણ સ્પષ્ટ થાય શાસ્ત્રનું અધ્યયન કરે તો પણ સ્પષ્ટ થાય ભગવાનનું ઐશ્વર્ય। આ રીતે બધા પ્રમાણથી પણ જેને આધારભૂત જે છે એવા ઐશ્વર્યનો પણ જે લોકો જેનું ખંડન કરે નિરાકરણ કરે ખરેખર તો જળ દિય હોય એ જળ બુદ્ધિ વાળા મનુષ્ય જ કહેવાય। તેથી વિધત તે ટૂંકમાં એમ કરવાને કારણે આપના ઐશ્વર્યને કે આપને કશું થતું નથી જેનું ખંડન કરે છે એમને જ થાય છે ટૂંકમાં એ લોકો પોતાનો વિનાશ વહી લેશે। ભગવાનના ઈશ્વરનું ખંડન કરવું ભગવાનનો સ્વીકાર ન કરવો એમ કરીને ભગવાનનો સ્વીકાર કરવાના કારણે એ રીતનું આપણું જીવન તો ભગવાનનો આપણે અનુગ્રહ પ્રાપ્ત થાય તો જીવનનું કલ્યાણ થાય। તો આ રીતે પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે ભૌતિક આધ્યાત્મિક કોઈ ઉન્નતિ કરવી હોય તો ઈશ્વરનો અનુગ્રહ વગર શક્ય જ નથી। ઈશ્વર અનુગ્રહ ત્યારે હોય જ્યારે ઈશ્વર આપણે ખુશ થાય એ ત્યારે થાય જયારે આપણે એની આરાધના કરતા હોઈએ એ ત્યારે થાય જયારે આપણે શ્રદ્ધા હોય એ ત્યારે હોય જયારે ઈશ્વરનું ઐશ્વર્ય છે એનો આપણે પ્રેમપૂર્વક સ્વીકાર કરતા હોઈએ। એટલે કે આપના ઐશ્વર્યનું ખંડન કરવાને કારણે આ મનુષ્યો કેવા પોતાના જીવનનો જે મહાન લાભ છે એટલે કે મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાનો જે વિશેષ લાભ છે જે દ્વારા ભગવાનની ભક્તિ કરી શકાય ભગવાનને ખુશ કરી શકાય ભગવાન અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય એ રીતે જૂનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય આ બધો લાભ ગુમાવ એ રીતે પણ એ જળ ધીરે ખરેખર આ લોકો જળ બુદ્ધિના મંદ બુદ્ધિના મનુષ્ય છે। તો જગત ઉદય રક્ષા પ્રલય કૃત ઐશ્વર્ય જગતનું સર્જન પાલન રક્ષા કરનારું પાલનને સંહાર કરનારું આપણું ઐશ્વર્ય તો બહુ પ્રગટ છે। ત્રય વસ્તુ એટલે ત્રણ વેદોમાં વસ્તુ પ્રતિપાદ્ય વિષય કોઈ શાસ્ત્રનો પણ જયારે અધ્યયન કરે કે શ્રવણ કરે તો ખબર પડે કે ભાઈ વેદ સર્વે અહમ એ વૈદ્ય બધા વૈદ્યનો હું એક પ્રતિપાદ્ય વિષય છું અને તેથી વેદ એ રામાયણ છે પુરાણ ઇતિહાસ પુરાણ બધામાં વેદ કહો રામાયણ ઇતિહાસ પુરાણ ગમે ત્યાં આદ્ય મધ્ય જ અંતે છે આદ્યમાં મધ્યમાં અંતમાં એ હરિનું જ્ઞાન કરવામાં આવ્યું છે
તું નામ હર હોય કે જે હોય તો પણ એ હરિનું જ ગાન, એ પરમાત્માનું જ ગાન કરવા આવે છે. આદિમાં મધ્યમાં અંતમાં, એટલે જે કોઈને આવો જરા સત્સંગ રહે તોય ખબર પડે. એટલે આટલું સરળતાથી જે ઐશ્વર્યનું આપણે ખરેખર તો સમજ મેળવી શકીએ છીએ અને એ દ્વારા એનો આનંદ મેળવી શકીએ છીએ, એનાથી લોકો વંચિત રહી જાય છે. ત્રય વસ્તુ વ્યસ્તમ તિસૃષ ગુણ ભિન્ના સુખ તનુષુ. એ પરમાત્મા વાસ્તવમાં પોતાની લીલાથી ક્રીડાથી ત્રણ ગુણનો આશ્રય ને એ જગતનો સર્જક બને છે, પાલક બને છે, સ્મારક બને છે. એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ પણ એના ત્રણ વાસ્તવમાં તનુ છે, એટલે કે ત્રણ એને ઉપાધિ ધારણ કરેલી છે. એ રૂપમાં અવતારેલો એમ કહેવાય કે એ રીતે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે વિશેષ ઉપાધિ ધારણ કરીને થયેલા ભગવાનના અવતારો છે, એનો કેટલા અવતારો ભગવાન લીધેલા છે અને જેનો કેટલા ભક્તોને અનુભવ થયેલો છે, થઈ શકે એનાથી પ્રત્યક્ષ અનુભવનો પણ વિષય છે. છતાં પણ આવું જે પ્રત્યક્ષ અનુમાન અને શાસ્ત્ર બધા પ્રમાણથી જે પ્રમાણિત થયેલું છે, સિદ્ધ થયેલું છે, એવા ઈશ્વરને પણ ખંડિત કરવાની બુદ્ધિ એમને સૂએ છે, એ ખરેખર લોકો જડ બુદ્ધિના મનુષ્ય છે. આવું સૂઝવું એક વસ્તુ છે. આમ કશાકને જોઈને આપણામાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે, ક્યાં કોઈને પ્રેમ જન્મ્યો, કોઈ જેને દ્વેષ, એક ને એક વસ્તુ જુદા જુદા લોકોમાં જુદા પ્રકારનો પ્રતિભાવ દર્શાવતી હોય છે. કૃષ્ણ ભગવાનને જોઈને કેટલાક લોકોને બસ ભક્તિભાવ ભગવાન જ છે. આ વિદુર વગેરે માટે તો ભગવાન જ હતા. જયારે શિશુપાલ દંત વક્ત્રા કંસ ક્યારે સ્વીકારી જ ના શકે, એમનો કાળના દર્શન થાય, શત્રુના દર્શન થાય, એ બુદ્ધિ પર આધારિત છે ને. છે તો ભગવાન, પરંતુ એને જોવાની વૃત્તિ કેવી છે, કઈ રીતની બુદ્ધિ આપણા છે. તો પછી આગળ કહે છે, જો આપણા આઠમા પાના પર નીચેથી આઠમી પંક્તિમાં, તેના સર્વ પ્રમાણ પ્રમિતમ ઇત્યર્થ. ટૂંકમાં ભગવાનનો ઈશ્વર એ છે બધા જ પ્રમાણથી મપાયેલું, બધા પ્રમાણ સિદ્ધ થયેલું છે. તો આ લોકો જે પ્રકારની નિંદા કરે છે, કી દૃશ્યમ વ્યાક્રોશી, વ્યાક્રોશ એટલે નિંદા, મોડે તો બોલી બોલે ને પછી આક્ષેપ કરવા. તો આ લોકો વ્યાક્રોશી અર્થાત જે નિંદા કરે છે, બકવાસ કરે છે, ખંડન કરે, કયા પ્રકારનું છે? તો કહ્યું અભવ્યાનામ અસ્મિન વરદ રમણીયામ અરમણી, અસ્મિન અભવ્યાનામ અસ્મિન ત્રૈલોક્યે નાસ્તિ ભવ્યમ ભદ્રમ કલ્યાણમ યેષામ અભવ્યાઃ. અસ્મિન આ જગતની અંદર, અભવ્યાનામ આ જગતમાં જે અભવ્ય છે અર્થાત જેમનું ભવ્ય એટલે કલ્યાણ, આ જગતમાં ત્રણેય લોકમાં જેનું ક્યારેય કલ્યાણ થવાનું નથી એને અભવ્ય કેમ આવે? વિચાર કરો, જે લોકો જે પ્રગટ વસ્તુ છે અને વાસ્તવમાં જીવનના કલ્યાણનું એકમાત્ર સાધન છે, આપણા જીવનમાં આપણા કલ્યાણનું એકમાત્ર સાધન ઈશ્વર જ હશે, એનો જ જયારે તિરસ્કાર કરી દેવામાં આવ્યો ત્યારે આપણે જીવનનું એકમાત્ર કલ્યાણ સાધનનો તિરસ્કાર કર્યો. તેથી એવા લોકોનું ત્રણેય જગતમાં પૃથ્વી પર પણ નહીં, પાતાળમાં નહીં, સ્વર્ગમાં નહીં, અંતે ક્યાંય પણ એમનું ભવ્ય કલ્યાણ થવાનું નથી. અસ્મિન ત્રૈલોક્ય બી, ત્રૈલોકમાં ક્યાંય પણ જાઓ, ભગવાન વગરનું જીવન જે હોય, જે જીવનનો ભગવાન નથી, એ જીવનનું ક્યારેય કલ્યાણ નથી. કારણ કે એમાં ભગવાન જયારે ના હોય ત્યારે ભગવાનની આરાધના પણ ના હોય, અને એટલા માટે જે ભગવાનના નિયમો પણ ના હોય, ધર્મ પણ ના હોય. જેનો ભગવાન ના હોય, પુરુષ ના હોય, તો પ્રકૃતિ હોવાની છે. તેથી એ લોકોનું જીવન તો આ પ્રકૃતિ અર્થાત આ જડ વસ્તુ વડે સંચાલિત થવાનું, બધા રાગ દ્વેષ સંચાલિત થવાનું, કામ ક્રોધ સંચાલિત થવાનું, એને કારણે એક પછી બધા મૂલ્યોનો ભોગ આપ્યા કરવાના, આશીર્ વૃત્તિ ધારણ કરવાના, અનેક પ્રકારના સંઘર્ષનો ભોગ બનવાના, ખરેખર બહુ દુઃખી જીવન છે. ત્રૈલોક્યે બી નાસ્તિ ભવ્યમ ભવ્યમ ભદ્રમ કલ્યાણમ યેષામ તે અભવ્યાઃ. આ ત્રણેય લોકમાં જયારે જેનું કલ્યાણ થવાનું નથી, છે નહીં થવાનું, બધા અભવ્યાઃ. તેષામ અભવ્યાનામ અભવ્ય લોકો, અભાગ્ય અભવ્ય એટલે અભાગ્યા લોકો, અભવ્ય એટલે એમાં કેટલાક અભાવે અભાગ્યા લોકો છે.
અને એવું નથી કે આ પૃથ્વી પર જ્યાં જશે ત્યાં જે કોઈ જગ્યાએ જાય, ભલે ને સ્વર્ગમાં જાય કદાચ, તો પણ ત્યાં ભગવાનનો સ્વીકાર નહીં હોય તો અભાગ્ય જ લોકો છે. માટે આવા જગતની અંદર કેટલાક અભાગ્ય લોકો છે. તો હવે બે પ્રકારના અભાગ્ય લોકોની વાત કરી, એક તો આ ખંડન કરનારા અભાગ્ય છે અને બીજા ખંડન સાંભળીને એને સ્વીકારનારા અભાગ્ય છે. એટલે દુનિયામાં એવા અભાગ્ય લોકો છે જે લોકોને આ વચન બહુ પ્રિય લાગે છે. એટલે કેટલાક લોકોને આપણે ભગવાનની સ્તુતિ કરીએ, કીર્તન કરીએ તો બહુ પ્રિય લાગે. કેટલાક એવા છે જે ભગવાનની નિંદા કરે તો બહુ પ્રિય લાગે. એવા પણ અભાગ્ય લોકો છે જેમને ભગવાનની નિંદા પ્રિય લાગે છે, ભગવાનની વિરુદ્ધનું ખંડન પ્રિય લાગે છે. એટલા માટે એમનો પણ ત્રણેય લોકમાં ક્યાંય પણ ઉદ્ધાર નથી, ત્યારે એમના જીવનનું કોઈ કલ્યાણ થવાનું નથી. એવા કેટલાક અભાગ્ય લોકો એટલે પબ્લિક શ્રોતા વર્ગ, આ જે ખંડન કરનારા છે એ તો બુદ્ધિશાળી લોકો છે. અને જે પોતાની બુદ્ધનો ઉપયોગ કરીને આવા નિર્ણય પર આવે છે કે ઈશ્વર નથી, એનું ઈશ્વર એનું નથી, એ જઈ જઈને બધો પ્રચાર કરે છે પોતાના અભિપ્રાયનો. અને તેથી ખૂબ તર્કયુક્ત દલીલો અને એકદમ પછી અલંકારિક ભાષા બધું વાપરીને બધા અનેક લોકો પ્રભાવ પાડતા, અનેક લોકો પ્રભાવિત કરતા હોય છે. તો આ લોકોની વાણીથી પ્રભાવિત થનાર લોકો પણ અભાગ્યા જ છે ને પાછા. તો તેશામ, એ લોકોને આ વાણી કેવી લાગે? રમણીય લાગે. કેટલાક લોકોને ભગવાનના ઐશ્વરનું ખંડન કરનારી આ લોકોની વાણી બહુ રમણીય લાગે, કેવું સરસ ખબર. મનોહરામ, તો વસ્તુ અરમણીયા. તો જે લોકો અભાગ્ય લોકો છે એમને રમણીય લાગનારી, મનોહર લાગનારી વાણી, પ્રિય લાગનારી વાણી જે વાસ્તવમાં અરમણીય છે, અમનોહર છે, અર્થાત ખરેખર એમનું કલ્યાણ કરનારી નથી, એમનો ખરેખર નાશ કરનારી છે. અમનોહરે ભી મનોહર બુદ્ધિ ભ્રાંતિ અભાગ્ય અતિશયા તેષામ ઇત્યર્થ. જે વાસ્તવમાં પોતાને નુકસાન કરનારી વસ્તુ છે એને પોતાને હિતનું સાધન માનવું, જે ખરેખર પોતાનું હિત કરનારું છે એ જ વસ્તુને પોતાના હિતનું સાધન માનવું, એના જેવી વળી મંદબુદ્ધિ, એના જેવી આના દુર્ભાગ્ય કેવું છે? એટલે ખરેખર તો અરમણીય વાણી છે ભગવાનના ઈશ્વરના ઐશ્વરનું ખંડન કરનારી આ લોકો અરમણીય છે. છતાં પણ પેલા બીજા અભાગ્ય લોકો એ વાણીને રમણીય માને છે. તો આવી જાતની નિંદા ભગવાન આપના વિષયમાં આ લોકો કરે છે. આ રીતે ભગવાનની સ્તુતિ કરી પાછી એમાં થોડાક પેલા લોકોનો પાછળ બેસા ચાપકા લગાવી દીધા. અભવ્યાનામ જડધિયઃ, આ પ્રકારે આપના ઐશ્વરનું ખંડન કરનારા લોકોને જડધિયઃ અર્થાત જડ બુદ્ધિના કહ્યા. અને એ પ્રકારનું ખંડન સાંભળીને માનનારાને અભવ્યાનામ, એ લોકોને અભાગ્યા કહ્યા, એમ કહીને ભગવાનનું સ્તુતિ કરી. ખરેખર કે ભગવાન એવું હોય જ ના, એવું કેવી રીતે હોઈ શકે કે આપના ઈશ્વરનો સ્વીકાર ન કરે, પણ એ તો જે ન કરનારા એવા અભાગી લોકો છે, એવા જડ બુદ્ધિના લોકો છે. આ શ્લોકનો અન્વય થોડો જુદી રીતે કરીને સમજાવવામાં આવે છે. અથવા અસ્મિન તવા ઈશ્વરીય અહવ્યાનામ, આ તો એવું છે ને કે વિદ્વાન લોકો છે, આ વિદ્વાન લોકોની તો એ તો વિદ્વાન લોકો જુદો અર્થ ક્યારે કાઢી શકે? જ્યારે ગ્રંથકારે સ્તોત્રકારે પોતે પણ એવું કર્યું હોય ત્યારે. ટૂંકમાં આ સ્તોત્રના ચમત્કૃતની આ બધી કે તો પહેલા અસ્મિન એટલે કે અસ્મિન જગતે ત્રણે લોકની અંદર એવા કેટલાક અભાગ્ય લોકો છે, થોડુંક એનો જ્યારે અન્વય જુદી કરે છે. અથવા અસ્મિન તવ ઐશ્વર્ય, અસ્મિન સાતમી વિભક્તિમાં એ તમારા ભગવાન આપના ઈશ્વરના વિષયમાં. અભવ્યાનામ છઠ્ઠી વિભક્તિ કરી, અભવ્યાનામ મધ્યે કેટલાક અભાગ્ય લોકો છે એમાં વળી પાછા જડ બુદ્ધિ વાળા અભાગ. અભવ્યાનામ મધ્યે જડધિય જડ મતે, આ જડધિય છે ને હવે એક વચન થયું, બહુ વચન થયું. તો અભવ્યાનામ મધ્યે જડધિય જડ મતે એક વચન, તો આવા જે અભાગ્ય લોકો છે એમની અંદર પણ પાછા જે જડ બુદ્ધિનો માણસ હોય,
अत्यंतम अपकृष्टस्य इत्यर्थः। तो दुनिया में कितना बड़ा विचार दुर्भाग्य लोगो से मैं पण एमने सौथी खराब में खराब माणस विचार तद्दन दुर्भाग्य माणस केवल जड़मती तस्य वस्तुतः अरमणी व्याक्रोशी अरमणी ने व्याक्रोशी हूं तो विशेष बतायो कि आवाज जड़ बुद्धि मनु मानस से ये अत्यंत अरमणी एट्ले कि जे खरेखर आपणो कल्याण न करनारी आपणे गैरमार्गे दोरवनारी ये प्रकारनी निंदा करे छे। ये खरेखर तो ये बहु ज कदरूपी छता बहु सुंदर दिखाय पण अरमणी तेथी केटलाक एक एवो मानस छे जे जड़ बुद्धिनो छे तो जगत में जे दुर्भाग्य लोको छे एनी अंदर पण सौथी उतरतो एक जड़ बुद्धिनो मानस छे ए भगवान ना ऐश्वर्य नकारनारे अभी अत्यंत दुष्ट प्रकार ने निंदा करे छे। तो बीजा केटलाक छे बजा पेला बीजा केटलाक तो सद्भाग्य लोको छे ताम विहंतुम एके मुख्या रमणीया व्याक्रोशी विदते अरमणी जे एटले के हवे दुष्ट एमनी जे निंदा छे एनु खंडन करवा माटे व्याक्रो एनु खंडन करवा माटे કેટલાક જે સાધુ પુરુષો છે એ રમણીય ભગવાન એ રમણીય એમની વાણીથી આ લોકોની અમણીય અરમણીય નિંદાનું ખંડન કરે છે પણ અર્થ થાય એટલે મુખ્ય અર્થ શું કર્યો કે ભગવાન આ જગતની અંદર કેટલાક દુર્ભાગ્ય લોકો છે જે આ પ્રકારની વાણી સાંભળીને એને સારી લાગે છે બીજો અર્થ એવો કર્યો કે કેટલાક જડ બુદ્ધિનો એક જડ બુદ્ધિનો એક માણસ જે આત્મા વિષયમાં અત્યંત અરમણીય એટલે કે જે અત્યંત નિંદનીય છે એવી જાતની વ્યાક્રોશી કે ખંડન કરી રહ્યા છે તો બીજા કેટલાક મહાપુરુષો છે જે લોકો અત્યંત સુંદર વાણીથી આ એમની નિંદાનું ખંડન કરે છે એ પ્રમાણે કર્યો એમ જડ દેતે એક વચને પૂર્વ પક્ષીને તુચ્છત્વ એક બહુવચને સિદ્ધાંત નામ અતિ મહત્વ સૂચિત આમ જડ દેહ એક એક વચન દેવું છઠ્ઠી ભક્તિ તો એમ કે ના તો તુચ્છ છે અને એનું ખંડન કરનારા જે વિદ્વાનો છે સાધુઓ છે એને બહુવચનમાં વાપરીને કહ્યું કે એનો ખરેખર અત્યંત મહાન છે આ પ્રકારે બીજો થોડોક અર્થ કરવામાં આવ્યો ચાલો હવે આપણે પાંચમા શ્લોકમાં જઈએ નવમા પાના પર હવે જો ત્રણ વસ્તુ કહેવામાં આવી ભગવાનના ઐશ્વર્ય માટે એક તો એ કે ભગવાન ઐશ્વર્ય પ્રત્યક્ષ છે જગતમાં સદા સર્જન પાલન સમાર થઈ જ રહ્યો છે જગતમાં નિયંત્રણ છે આ બધું કરનાર તો કોઈ હોવો જોઈએ બુદ્ધિપૂર્વક ને થઈ રહ્યો છે જગતમાં જે સર્જન પાલન લય કે સંહાર પણ થાય છે ને બુદ્ધિપૂર્વક નો સંહાર છે માણસ જેમ જેમ તેમ સંહાર નથી કુદરતની અંદર જે સંહાર થાય છે ને એ પણ બુદ્ધિપૂર્વક એ સમાજમાં પછીના સર્જન માટેની એક ભૂમિકા છે આમ અત્યારે હવે આપણે આપણા કચ્છ વિશે જોઈએ તો પણ હમણાં છાપા વાંચ્યું છેલ્લા 5 વર્ષમાં કચ્છમાં જે વિકાસ થયો છે 50 વર્ષમાં થયો નથી હજારો કરોડ રૂપિયાની મૂડીને ત્યાં રોકાણ થયું કેટ કેટલા ઉદ્યોગો ત્યાં આવી ગયા નર્મદાનું પાણી પહોંચ્યું શું શું થઈ ગયું બધું અને એથી થોડા વખતમાં તો અત્યંત સમૃદ્ધ પ્રદેશ થઈ જશે ચાલો ભૂકંપ તો બહુ ખરાબ છે આપણે ઈચ્છે નહીં પણ છતાં એવી વસ્તુ પણ છેવટે એને આખી દુનિયાનું ધ્યાન એ પ્રદેશ તરફ દોર્યું એ પ્રદેશના લોકોની જરૂરિયાત તરફ દોર્યું બધામાં ખૂબ સહાનુભૂતિ ઉત્પન્ન કરી એમ કે અનેક પ્રકારની મદદ ત્યાં પ્રાપ્ત થઈ જેને કારણે જે લોકો હશે હવે એ બધાની ખૂબ ઉન્નતિ થઈ એટલે ટૂંકમાં જગતની અંદર કુદરતમાં જે સંહાર થાય છે સંહારની પાછળમાં કંઈ ને કંઈ કારણ હોય છે ટૂંકમાં એ કઈ આડેધડ નથી થતો માણસ આડેધડ સંહાર કરતો હોય છે રાગદ્વેષ પ્રેરાય ને કરતો હોય છે કુદરતમાં ઈશ્વરમાં કે રાગદ્વેષ હોતા એટલે કદાચ કે સંહાર જણાય તો પણ વાસ્તવમાં બીજા સર્જન માટેની એક તૈયાર પૂરો તૈયારી હોય છે એટલે માણસ જગતમાં જરા પણ નજર કરે તો સ્પષ્ટ છે કે આ બધું ભગવાનનું ઐશ્વર્ય છે દેખાય આવે છે હનુમાનનો વિચાર કરે તો પણ દેખાય આવે આમ પ્રત્યક્ષ રીતે ભગવાનનું ઐશ્વર્ય દેખાય છે અને શાસ્ત્રોમાં પણ એનું નિરૂપણ થયેલું છે તો કેટલાક લોકો એ છે કે પ્રત્યક્ષ દેખાય તો પણ
જાત જાતની દલીલો કરીને એનું ખંડન કરાવે એવું છે ને. જે અનુભવ થાય છે અનુભવનું અર્થઘટન શું કરવું? અર્થઘટન તો આપણે છેવટે બુદ્ધિ થતું હોય, આપણે તરકારી દલીલ થતું હોય. એટલે સારામાં સારી વસ્તુ આપણી સમક્ષ હોય તો પણ આપણું મન વિકૃત હતો, એ વિકૃત દલીલો કરે કે એમાં એને કઈ ને કઈ કઈ ગડબડ દેખાય. અને એટલે છેવટે અનુભવ તો બધાને સરખો છે. અનુભવને કારણે કઈ વ્યક્તિમાં કયા પ્રકારનો પ્રભાવ પડે છે એ વ્યક્તિના મન પર, એની બુદ્ધિ પર અને તર્ક પર બધા પર આધારિત છે ને. તૂટી રીતે આ જગતના અનુભવને કારણે કેટલાય કવિઓ, સાહિત્યકારો, કલાકારો એ તો જાણે સ્વર્ગમાં હોય તો ભગવાનનો ઈશ્વર માની રહ્યા છે. કોઈ રવીન્દ્રનાથ ટાગોર એ બધા હોય તો એ તો વૃક્ષને જીવે, ઝરણાને જીવે, પહાડને જીવે અને ભગવાનનો ઈશ્વર સ્પષ્ટ દેખાય છે એમને. એટલે કેટલાક લોકોને તો દેખે કે આ કહો ભગવાન, ભગવાન આ શું કર્યું, આવું કેમ કર્યું, એવું દેખાય. જે લોકો પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારતા નથી, શાસ્ત્રને સ્વીકારતા નથી, જે દેખાય છે કે અનુભવાય છે એનું પણ કુતર્ક કરીને ઉલટું અર્થઘટન કાઢે છે, એવા લોકો સાથે આપણે કરવું શું? હવે એની સાથે કેમ કામ લેવો? એ તો આત્મ પ્રત્યક્ષમ અપખ્નવતે ત્રયીમ છે અન્યથા વર્ણયંતિ. કેટલાક લોકો જે વસ્તુ વાસ્તવમાં પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, સ્પષ્ટ છે, ભગવાનનો ઐશ્વર્ય, એને પણ તિરસ્કાર કરે છે, ખંડન કરે છે અને એ લોકો શાસ્ત્રના ઉલટા સુલટા અર્થ કરે છે. શાસ્ત્રનો અર્થ કરવા માટે પણ આપણી પાસે અનુકૂળ તર્ક હોવો જોઈએ. એ કુતર્ક દ્વારા શાસ્ત્રનું પણ તદ્દન વિકૃત અર્થઘટન થઈ શકે. જે પ્રત્યક્ષ છે એનું પણ વિકૃત અર્થઘટન કરે છે, શાસ્ત્રનું વિકૃત અર્થઘટન કરે છે, એમ કરીને ઈશ્વરને નકારવામાં, ઈશ્વરના ઐશ્વર્યનું ખંડન કરવા માટે એ લોકોને પૂરતા સાધનો મળી રહે છે કુતર્ક. હવે એ છે ને, એ તો એનું જે થાય તે ખરું, તો એ લોકો દુનિયામાં એનો પ્રચાર કરે પાછા, એમ કરે બીજા લોકોને ભ્રમમાં નાખે ને પાછા. એટલા જ માટે આનું નિરાકરણ થવું જોઈએ. ટૂંકમાં આ પ્રકારના વિચારો ધરાવનાર લોકોનું પણ એમના વિચારોનું, એમની દલીલોનું નિરાકરણ થવું જોઈએ, નહીતર ખોટી વસ્તુ પ્રચાર પામે ને. અત્યારે હિન્દુસ્તાનમાં જ કેટલા લોકો એમ કહે કે તમારા વેદ તો ગપસપ છે, એમ કે હું કહેનારા છે બધા, એને માનનારા બહુ છે બધા. પેલા જડમતી છે ને એને એને સાંભળનારા લોકો તો દુર્ભાગ્ય ખરા છે ને, કે આ ગીતા નથી ને પેલું એમ કરતા લોકો માને છે બધા. એટલા જ માટે આ પ્રકારના વિચારો પ્રવર્તમાન હોય તો એનું નિરાકરણ કરવું જોઈએ. તો આ માણસો માત્ર તર્કની ભાષા સમજે છે, એ લોકો શાસ્ત્રની ભાષા સમજે નહીં. પ્રત્યક્ષનો તુકો તર્કની જાતનું અર્થઘટન કરે માટે એ લોકો તર્કની ભાષા સમજે છે. તે અનુમાને એવ નિરાકાર્યા, એ લોકો માત્ર અનુમાનથી નિરાકરણ કરવું જોઈએ. સચ્ચ અનુમાનમ, તો ઈશ્વર છે એ સાબિત કરવા માટે, સાબિત કરવા માટે અથવા તો ઈશ્વર છે એ પ્રકારની સંભાવના આપણને જાગૃત કરવા માટે કયા પ્રકારના અનુમાનનો પ્રયોગ થાય? હું લખ્યું છે જ, વાંચ્યું છે. સચ્ચ અનુમાનમ શિક્ત્યાદિકમ સકર્તૃકમ, જોયું બધાને નુમા પાના પર બીજા પહેરા કેમ આડા જુઓ છે એટલા માટે કહું છું. સચ્ચ અનુમાનમ શિત્યાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત, તો અનુમાન કેવું છે? શિત્યાદિકમ સકર્તૃક, જો આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પંચમહાભૂત અને પંચમહાભૂતના સંયોગથી સજાયેલું આ ભૂત ભૌતિક જગત છે, એ કેવું છે? સકર્તૃકમ, એને રચનાર કોઈ હોવો જોઈએ, એનું નિર્માણ કરનાર કોઈ હોવો જોઈએ, એનું કરનાર કોઈ હોવો જ જોઈએ. કેમ? કાર્યત્વાદ, કારણ કે આપણું ઉત્પન્ન થયેલું છે, જે વસ્તુ સર્જાય છે ઉત્પન્ન થઈ એનું કોઈ સર્જક હોવો જ જોઈએ. આપણે ઘડિયાળ જોઈએ ત્યારે આમ એટલું કહી શકાય, ઘડિયાળ બનાવનાર કોઈ હોવો જોઈએ. આ ઘડિયાળ કે આકાશમાં ટપકી ના પડે, એ ખામાંથી નીકળે નહીં. આ તો રચાયેલી વસ્તુ છે, બુદ્ધિપૂર્વક રચાયેલી, માટે એનું કોઈ બુદ્ધિપૂર્વક રચનાર હોવો જોઈએ. તેમાં જગત પણ છે એ બુદ્ધિપૂર્વકનું છે. પૃથ્વીઓ તો પૃથ્વીનું કામ કરે, જળ જળનું કામ કરે, અગ્નિ અગ્નિનું કામ કરે, એમાં કઈ ભેળસેળ થતી નથી. પાછી ઈધર પૃથ્વીનું તો કેટલા હું વહેવા માંડું ને જળ નથી, હું સ્થિર થયું નથી થતો. દરેક એમના બધાની જરૂર છે,
પાંચ મહાભૂતો સર્જ્યા તો જ કામ ચાલે, તો ના ચાલે. ચાર સર્જ્યા તો કામ ના ચાલ્યું હોત, ત્રણ સર્જ્યા તો ના ચાલ્યું હોત. પાંચ મહાભૂતો સર્જ્યા, પાંચ જ્ઞાનીઓ સર્જી, પાંચ કર્મી, આવું બધું વ્યવસ્થિત સર્જો. વિચાર વિચાર્યા થયું છે ને, કેમ પંદર મહાભૂત ના સર્જ્યા અને કેમ એક ના સર્જ્યા, કેમ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, કેમ કેમ થયું છે? ટૂંકમાં આ બધાની પાછળ તો બુદ્ધિમત્તા તો ખરી ને, બુદ્ધિ કુશળતા, બુદ્ધિ વૈભવ, બુદ્ધિમત્તા, સર્વજ્ઞતા રહેલી છે ને. તો જે કઈ વસ્તુ રચવામાં આવી હોય અને જે કોઈક પ્રકારનું કાર્ય કરતી હોય, ઉપયોગી હોય, જે વસ્તુ રચવામાં આવી છે અને જે ઉપયોગી હોય, એ કોઈક બુદ્ધિમાન મનુષ્ય રચેલી હોય, સ્વેટર પણ બરોબર ગૂંથાયેલું હોય અને લંબાઈ પહોળાઈ બરોબર હોય, ભગવાન આપણી શું કહેવાય ને, બુકમાં બરોબર આવતું હોય, ઘણી વાર અંદર પહેરવા જઈએ તો ફાટી જાય, એવું ના થાય. પહેરીએ તો શીખે સુધી આવે એવું પણ વ્યવસ્થિત હોય. ટૂંકમાં આપણે જયારે જોઈએ કે ભાઈ આ સ્વેટર વ્યવસ્થિત, એનો અર્થ એ થયો કે એ બુદ્ધિપૂર્વક કરેલું, ગણતરીપૂર્વક કરેલું છે ને, કેટલા ટાંકા લેવાના, શું કરવું ને શું ના કરવું, કશી વસ્તુ. તો એ રીતે જગતમાં પણ એવું છે, દરેક દરેક વસ્તુનું કોઈ પ્રયોજન છે, કોઈ વસ્તુ નકામી નથી. પ્રયોજન એટલે દરેક વસ્તુ પોતાના સ્થાને છે, જે વસ્તુ જ્યાં આવી છે ત્યાં છે. સૂર્યને બરોબર ત્યાં મૂક્યો છે, એ નીચે મૂક્યો તો શું થાય, તો આખા જગતને ઉજાળી ના શકે ને. એવી જગ્યાએ મૂક્યો ઉપર કે જેથી આખા જગતને ઉજાળી શકે. ચંદ્રમાં છેક ત્યાં મૂક્યો આખા જગત, નહીતર તો અહીં રાખ્યો તો ઉજાળી ના શકત ને. આ રીતે સૂર્યને ચંદ્રને બધાને પોતપોતાના સ્થાને વ્યવસ્થિત મૂકવામાં આવ્યા છે, એને પ્રકાશમય બનાવવામાં આવ્યો. તે પણ આખો દાડો સૂર્ય પ્રકાશે તો અમે ત્રાસી જઈએ, આખો દિવસ ના જઈએ, એટલે રાત જોઈએ પણ કે સૂર્ય પણ અડધો દિવસ પ્રકાશ છે અને અડધો દિવસ રાત્રિ હોય છે. એટલે ઘણી જગ્યાએ એવું થાય છે, આપણે પેલા નોર્વે વગેરે દેશમાં જઈએ, ઉનાળામાં ત્યાં જઈએ ને, તો ત્યાં 23 કલાકનો દિવસ હોય, સૂર્ય આસમે જ નહીં અને શિળામાં જાય તો ઉગે જ નહીં. આવું હોય ને, 1 જ કલાકનો દિવસ હોય, આખો દાડો ને સૂર્ય ફર્યા જ કરે, આપણે દેખાયા જ કરે, એટલે આખો વાળી વારણા બધું બંધ રાખીને અંધારું કરવું પડે એવું થાય. અને નહીતર લાઈટો ચલાવી ચલાવ જવાબ કરવો પડે. એ વ્યવસ્થા પણ કેવી છે, સૂર્ય પણ સમયસર જાય એટલે આપણને રાત્રિનો લાભ મળે, બધું બરાબર છે. દિવસ રાત છે, ઋતુઓ છે, આ પૃથ્વી ગોળ ગોળ ફરે, પોતાની ધરીની આસપાસ ફરે, પાછા આંખમાં 27-23 ડિગ્રીના ખૂણે ફરે, જેવું જાતે પછી તો જ ઋતુ હોય, ઈશ્વર ના હોય. ચંદ્રમાં કોઈ ઋતુ હોય નહીં, આમ સીધું એમને ફર્યા કરે છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે, સૂર્યની આસપાસ ફરે, આ બધું કે આ બધું કે એમને થયું હશે કે વિચાર વગેરે થયો હશે. અને એટલે દિવસ ને રાત છે, ઋતુઓ છે, વર્ષ છે, આ કાળનું ચક્ર છે, એને કારણે સર્જન થાય ને. એકની એક જ ઋતુઓ તો સર્જન ના થાય, નરે ઉધાર ન હોય તો ના થાય, નરે શિળા હોય તો પણ ના થાય, નરે બરફ હોય તો ના થાય, નરું રણ હોય તો પણ ના થાય. એટલે ઉનાળામાં પાકે, પછી ચોમાસું આવે, ગરમ થાય, તૈયાર થાય, ચોમાસું આવે, વળી પછી પેલું પાકે શરદ ઋતુની અંદર, વળી પાછા એ તો પાક થાય, પાકે તો પાક થાય ને, પકવવાની હોય વ્યવસ્થા જોઈએ ને, સર્જન કરવાની નહીં, વૃદ્ધિ કરવાની, પકવવાની તો પાક કહેવાય, પાક થાય, બધું કે વ્યવસ્થિત થયેલું છે ને. આ પ્રકારે દરેક દરેક વસ્તુ આ જગતમાં અણુથી માણીને આ બધી મહાન જે ગેલેક્સીઓ, આકાશ ગંગાઓ છે, બધામાં દરેકનું પ્રયોજન છે, દરેક પોતાના સ્થાન યોગ્ય રીતે ગોઠવાયેલું છે. દરેક જગતમાં એક સંવાદિતા છે. આ જોઈ ત્યારે લાગે જગત સકર્તૃકમ ક્ષિત્યાદિકમ, જગત સકર્તૃકમ કાર્યત્વાત. એને કાર્ય કરીએ, કાર્ય કોને કહીએ, જે કંઈક પ્રયોજન સિદ્ધ કરતું હોય. બાકી આમ પેલો ઘડો, પેલો કુંભાર હાથનો માટીનો પીડનામ કર્યા એને કાર્ય નહીં, તો ઘડો બનાવે તો કાર્ય કહેવાય, કારણ કે ઘડામાં પાણી લઈ આવે, પાણી ભરાય, ઉપયોગી છે. તેમ જગતમાં દરેક દરેક વસ્તુ ઉપયોગી છે, પોતાનું પ્રયોજન સિદ્ધ કરનારી છે, યોગ્ય સ્થળે છે, યોગ્ય સમયે છે. વળી જયારે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય ચાલી જાય પાછી, નહીં રહી રહી જાય તો શું થાય, વસ્તુ મરે જ નહીં તો ત્રાસ થઈ જાય. ટૂંકમાં એ પણ બરોબર છે, પોતાનો ઉપયોગ થયો એટલે જાય, આપણને ખરાબ લાગે એવા બરોબર. કુદરતમાં જોવા જઈએ તો આ ક્રમ હોવો જોઈએ ને, પછી દરેક વસ્તુનું ઉપયોગિતા પૂરી થાય એટલે પછી બીજું કંઈક આગળ જાય, એટલે મરી તો કંઈ જતું જ નથી, એનું રૂપાંતર થવાનું છે.
કઈ કશું મરીને નાસ્તો થઈ જવાનું નથી, રૂપાંતર થશે. કેળા ને સાર ફેંકી દીધો તો પૃથ્વીમાં જશે, એનું ખાતર બનશે, પણ એનું કઈ ઉગશે એમાંથી? એ વ્યવસ્થા થયેલી છે. જગતમાં કશું નકામું નથી જતું, દરેક વસ્તુની વ્યવસ્થા થયેલી છે. એક વસ્તુ મરી ગઈ આપણી દ્રષ્ટિએ, પરંતુ બીજી દ્રષ્ટિનો બીજો ઉપયોગ હોય. તમે આપણે જંગલમાં જઈએ ને ખબર પડે શું શું ત્યાં ચાલે છે, બધું ભગવાને શું શું રચના કરેલી છે. હજારો જાતના જીવ જંતુઓ, કેવા બધા વનસ્પતિ વૃક્ષ પોષાતા હોય છે. એક વૃક્ષ હોય એના આધારે કેટલા જીવ જંતુઓ જીવતા હોય છે, કેટલી કીડી, કેટલા મંકોડા, કેટલી જીવાળો, કેટલી વસ્તુઓ. આવા બધાનું જીવાદો એના પર છે કે મરી જાય તોય પણ કેટલાય બધા જીવ જંતુઓ એનો ખોરાક બનાવે. એની બધી પ્રકારની એક સાયકલ, એક સરસ આખો એક ચક્ર રચાયેલું છે કે હદ વગરની બુદ્ધિનું તો કંઈ કામ ના કરે. આપણે બુદ્ધિ કામ ના કરે. ટૂંકમાં આવું રચવા માટે કયા પ્રકારની બુદ્ધિ હશે, કેવી સર્વજ્ઞતા હશે, શું શુંનો વિચાર કર્યો હશે, ભૂતકાળ વર્તમાન ભવિષ્યનો વિચાર કેટલો કર્યો હશે, 84 લાખ એવું કેમ બને? જરૂર છે. આ જગતની બધી રચના માટે સંચાલન માટે જરૂર છે. એ જ બધું બનાવે છે, બધું બનાવે છે. આ પ્રકારનું જગત રચાયેલું છે, ઉત્પન્ન થયેલું છે, માટે એનું ઉત્પન્ન કરનાર, એનું સર્જન કરનાર કોઈ હોવો જોઈએ. ઘટવા દેતી, જેમ ઘડો સર્જાયેલો છે કોઈ પ્રયોજન સિદ્ધ કરનાર છે, અંતેથી એનો કરનાર. એટલે ઘડો જોયું તો આપણે ઘડાને ભલે રચાયેલો ના જોઈએ, એનો કુંભાર ના જાણે તો પણ જાણી તો ખરા, અનુમાન તો કરી શકે ને. આ ઘડો છે માટે એનું રચના જોઈએ, આ ઘડિયાળ છે માટે એનું રચના હોવો જોઈએ. તો આ પ્રકારે જગતનો રચના હોવો જોઈએ, અનુમાન પ્રમાણ છે. ઈતી જગત ઉદય રક્ષા પ્રલયગ્ન સૂચિતા મે, કે આ જગતનું સર્જન છે, પાલન છે, નિયંત્રણ છે, સંહાર છે, અને આ બધું પદ્ધતિસરનું છે, વ્યવસ્થિત છે, માટે આ બધું કરનાર, વ્યવસ્થા જાળવનાર ઈશ્વર હોવો જોઈએ. તત્ર પૂર્વ શ્લોકોક્ત વ્યાક્રોશી બીજ પ્રતિકૂળ તર્કમ ઉદ્ભાવયંત. તો જે લોકો સદભાગ્ય લોકો છે ને, એ સદભાગ્ય લોકો છે, એમના ભાવ કહીએ ને તો એમને બધું બહુ જશે. આ રીતે જયારે આપણે કહીએ જગતમાં કેવું સરસ રચના છે, જયારે ધ્યાન દોરી આ રીતે લોકોને બહુ ગમે, કેવું સરસ ભગવાનની લીલા છે. ખાલી વૃંદાવનમાં લીલા કરે, આ બધી લીલા છે ભગવાનની. ભગવાન આવું સરસ સર્જન કર્યું, આ પ્રકારે ભગવાનની લીલા છે ને, ભગવાનની વિભૂતિ છે. આ સાંભળીને આનંદ થાય કે કેવું સરસ. તો પેલા અભાગ્ય લોકોને દુઃખ થાય કે આવું કેવું, મોટું કે હતું હશે. અને એથી આ રીતે ભગવાનનું જે ઐશ્વર્ય છે એને ખંડન કરનાર ને કહ્યું પૂર્વ શ્લોકોક્ત વ્યાક્રોશી બીજ પ્રતિકૂળ તર્કમ. એ લોકો કેમ ખંડન કરતા હશે, કેમ નિંદા? કારણ કે એમનું ભગત છે ને એ ઉલટી રીતે દલીલ કરતું હશે. કોઈ મેં કહ્યું પ્રમાણે કોઈ વસ્તુ હોય એને સમજવા માટે શિવરાવનું મન તર્ક કરવા, જે લોકો સદભાગ્ય લોકો છે એમના મનમાં અનુકૂળ તર્ક થતો હોય અને તે ઈશ્વરના ઈશ્વરનો એ લોકો આનંદ લઈ શકે. દુર્ભાગ્ય લોકો એનું મગજ ઉલટું ચાલે, કુતર્ક જ કરે. એ તેથી જે દેખાય છે એને એમ નિંદનીય જ લાગે, જે દેખાય છે કોઈને પ્રશંસનીય લાગે, એ જ વસ્તુ કોઈ નિંદનીય. શું તમે કર્યું? આટલું પુસ્તક છે ને મળે છે, શાની પરંપરા હા, એવું લાગે લોકોને, એવું પણ લાગે. કેટલાક હા કેવું સરસ કામ છે, બે રંગે આ શું કર્યું, ટાઈમ બગાડ્યા, કેટલા પૈસા બગાડ્યા, શું કર્યું, લોકોનો સમય બગાડ્યો. જૂની ભૂતકાળની વાતો પણ અસર શું છે, થઈ ગયા આચાર્યો થાય અને ગયા, હવે શું છે અત્યારે શું એનું વગેરે વગેરે. આમાં બ્રાહ્મણ કેટલા, ફલાણા કેટલા, શુદ્ર કેટલા, પેલા કેટલા, હા કેટલા, કોણે કોને શીખ્યું, કઈ પરંપરા. તમે કોઈ શુદ્ર ને શંકરાચાર્ય બનાવજો, બનાવી જો તો હું વાત હું માનું. બધી વર્ણાશ્રમ વ્યવસ્થાની વાતો કરો, આમ કરો, એ જ વસ્તુ. વર્ણાશ્રમ વ્યવસ્થા સામે કોઈને લાગે કેવી સુંદર રચના, તો કોઈને તરત મનમાં આમ આવો આવે, એકદમ વિરોધ થાય. શું કે આ શું, તમારો વેદો કેવો? આ તો બ્રાહ્મણો ઊભું કરેલા ધંધો છે, આ તો બધો ધંધો ચલાવવા માટેની છે આ વસ્તુ. લોકો પણ જાત જાતના નીતિ નિયમો લાવીને લોકો નિયંત્રણ કરવા માટે, જે તેમને નિયંત્રણમાં રાખીને બસ પોતાનું ગુજરાન ચલાવો. એટલે આવું પણ આવું શું છે? ટૂંકમાં જેને જડ બુદ્ધિ કહેવામાં આવ્યા, દુર્ભાગ્ય લોકો કહેવામાં આવ્યા, આવું શું છે?
તેથી ટૂંકમાં એ લોકો ભગવાનના ઈશ્વરનું ખંડન કરે છે, એની પાછળનું કારણ શું? આ પ્રકારની વિકૃત બુદ્ધિ જે એવો કુતર્ક કરનારી છે. તો કેવો કુતર્ક હશે જયારે આપણે જોઈએ તો ખરા, એટલે એ લોકો કેવો કુતર્ક કરતા હોય છે જેને કારણે એ લોકો ઈશ્વરના ઈશ્વરનું ખંડન કરતા હોય છે, એ હવે ગ્રંથ આપણો સ્તોત્રકાર બતાવવા માંગે છે. અને પછી એ કુતર્ક છે બતાવશે એમ કરીને એનું પછી ખંડન કરશે. આ રીતે એમણે કહ્યું ને કે કેટલાક બુદ્ધિશાળી લોકો, સદબુદ્ધિના લોકો આ લોકોની આ નિંદાનું ખંડન કરવા માટે ઉત્તમ વાણી બોલતા, એ પોતે બોલશે. હવે પહેલા એ લોકોની કુતર્ક કેવો છે એ પહેલા કહેશે, ભગવાનના ઐશ્વરનું ખંડન કરનાર કેવો કુતર્ક છે એ પહેલા કહેશે. એમ કરીને કેવા એ લોકોને બીજાને રવાડે ચઢાવે એ પણ કહેશે. પરંતુ એ કુતર્કનું ખંડન, કુતર્કથી ભગવાનના ઈશ્વરનું ખંડન થયું તો સત્તર્કથી તો એ કુતર્કનું ખંડન થાય, બરોબર ને? એમ કરીને ભગવાન ઈશ્વરનું મંડન થાય. પૂર્વ પક્ષીણ નિરાકરવંશ, આ પ્રકારે પણ આ લોકો ભગવાનના ઈશ્વરનું ખંડન કરનાર લોકો જડ બુદ્ધિ છે, જડમતી છે, વિકૃત બુદ્ધિવાળા છે એમ કહીને ભગવાનની સ્તુતિ થઈ. અથવા કીધું વ્યાક્રોશિમ વિધતે, અથવા આપણે કહ્યું કે આ લોકો ભગવાનના ઈશ્વરનું ખંડન કરે, કઈ રીતે ખંડન કરે છે તેને બતાવો તો ખરા. તો આ જે કુતર્ક કરનારા છે એમના કુતર્કનો એક પ્રકાર બતાવે છે. અને એ રીતે પણ ભગવાનની સ્તુતિમાં એક સમજવું જોઈએ કે આપણે એમ લાગે ભાઈ આ તો ભગવાનની સ્તુતિ કરવા બેઠા છો, તમે આ શું કરો? આ દ્વારા ભગવાનની સ્તુતિ થઈ રહી છે, આ દ્વારા ભગવાનની સ્તુતિ થઈ રહી છે. તો ચાલો પાંચમા શ્લોકમાં લઈએ. કિમિહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ્, કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ. અતર્ક્યૈશ્વર્યે ત્વયિનવસર દુસ્થો હત ધિયઃ. કુતર્કોયમ્ કાંશ્ચિન મુખરયતિ મોહાય જગતઃ. ઈશ્વરના ઐશ્વરનું ખંડન કરનાર લોકો કોઈ તિરસ્કાર ને કે દ્વેષ ને પાત્ર નથી, એ તો ખરેખર તો દયા ને પાત્ર. એ લોકો કઈ નથી કરી રહ્યા, આ બોલે છે તો એ લોકો નહીં બોલે, પણ બોલે એમના કુતર્ક બોલે છે. આ કુતર્ક કેટલાક લોકોની પાસે આવું બોલાવડાવે છે, વાસણા બનાવે છે, આખી દુનિયાને મોહમાં નાખવા માટે આ કુતર્ક જે છે એ કેટલાક લોકોને વાસણા બનાવે છે. કયા પ્રકારનું કુતર્ક? તું જો ટીકા કરે, હે વરદ હતી પૂર્વ શ્લોકાત સંબોધન અનુસાર, આ શ્લોકમાં ભગવાનને સંબોધનનો કોઈ શબ્દ નથી. દરેક શ્લોકમાં મુખ્યત્વે ભગવાનને સંબોધન કરનાર કોઈનો કોઈ શબ્દ છે, સંબોધન છે, પરંતુ આ શ્લોકમાં નથી. એટલે ટીકા કરે છે કે ભાઈ આગલા શ્લોક વરદ રમણીયામ રમણીમ, આમ વરદ વર પ્રદાન કરનાર ભગવાન એવું સંબોધન આગલા શ્લોકમાં હતું, એ આ શ્લોકમાં સમજવું જોઈએ. હે વરદ, હે ઈષ્ટ, ઈષ્ટ ઈચ્છિત વસ્તુ પ્રદાન કરનાર, તો અતર્ક્ય ઈશ્વર્યે ત્વયિ, ત્રિપંક્તિમાં કહ્યું અતર્ક્ય ઈશ્વર્યે ત્વયિ, અનવસર દુસ્થ હત ધિયઃ. કુતર્ક અનવસ્ત, કુતર્ક કયા પ્રકારનું કુતર્ક છે, કોના વિષયનું કુતર્ક? અતર્ક્ય ઈશ્વર્યે, જેનું ઐશ્વર્ય તર્કની પર છે. ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? તર્કની પર છે.
તર્કથી અતીત છે, ટૂંકમાં એ તર્કની સીમામાં ના આવી શકે એવું ભગવાન ઐશ્વર્ય છે. અનવસર માટે જે તર્કને અવસર જ નથી. તર્કનો પ્રયોગ ક્યાં થાય? જે વસ્તુ તર્કની સીમામાં કે મર્યાદામાં હોય, જ્યાં તર્કની પહોંચ હોય ત્યાં તર્ક થવું જોઈએ. તર્કની પહોંચે જ નથી. તર્ક કોના વિશે થાય? જે વસ્તુ આપણા આ જ્ઞાનેન્દ્રિયો વગેરેથી આપણે જેને પૂરો જાણી શકતા હોઈએ, બુદ્ધિ જેને સમજી શકતા હોઈએ, એનો તર્ક કરી શકે. પરંતુ કશ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કશ્ય વિષય, આ સગુણ બ્રહ્મ છે એના વિશે પણ તર્ક ના થશે, કારણ કે એને આપણે પૂરેપૂરો જાણી ના શકીએ. ભગવાન ના બધા તો અસંખ્ય ગુણો છે, તેથી હોવાને કારણે ભગવાનના કેટલા ગુણો જાણી જ ના શકીએ. એ તો સગુણ બ્રહ્મ પણ તર્કનો વિષય નથી. કશ્ય વિષય, નિર્ગુણ બ્રહ્મની વાત શું કરવી? એ તો ઇન્દ્રિયોનો વિષય જ નથી, બુદ્ધિનો વિષય નથી. એના માટે નિર્ગુણ બ્રહ્મ કે પરમાત્મા તર્કનો વિષય ના બની શકે. ટૂંકમાં તર્કથી એનો પુરવાર પણ ના થાય, તર્કથી એનું ખંડન પણ ના થાય. તેથી આ સગુણ બ્રહ્મ છે, જગતનું સર્જન પાલન લય કરનાર છે, એ જે ઈશ્વર છે, પણ તર્કની પાર છે. એટલા માટે સગુણ બ્રહ્મ પણ તર્કથી સિદ્ધ પણ ના થાય અને એનું ખંડન પણ ના થાય. એટલે ઘણી વાર હું કહું છું તે પ્રમાણે, કદાચ કોઈ ભગવાન વિશે વાતો કરે અને ભગવાન વિશે ભગવાનનું ખંડન કરનારા જણાય, ભગવાનની નિંદા કરનારા જણાય, તો તમે જરા સિદ્ધ કર્યા ભગવાન છે તો ભાઈ આપણે એટલું કે તું સિદ્ધ કર્યા કે ભગવાન નથી. તર્કથી જે ભગવાન છે એવું સિદ્ધ ના થાય તો તર્કથી ભગવાન નથી એ પણ સિદ્ધ ના થાય. એટલે તર્કની મદદથી જે લોકો ઈશ્વરનું ખંડન કરે છે એ લોકોનો તર્ક પણ ખરેખર એટલે તર્કથી ખંડન પણ ના થઈ શકે. ખાલી એ લોકો પોતાને ભ્રમમાં રાખનારા છે. જે લોકો એમ માને છે કે અમે એવા બુદ્ધિશાળી છીએ કે તર્ક દ્વારા દલીલ દ્વારા ઈશ્વરના અસ્તિત્વનું અમે ખંડન કરીએ છીએ, એ લોકો પણ ભ્રમમાં જ ના થઈ શકે. અતર્ક્ય ઐશ્વર્ય, એનું ઐશ્વર્ય તર્કની પાર છે. એવા આપના વિષયમાં અનવસર માટે આ તર્કનો અવસર જ નથી. દુષ્ટ અવસર ન હોવાના કારણે જેની કોઈ સ્થિતિ નથી, જે ડામાડો અવસ્થામાં છે. આ કુતર્ક તર્કને કારણે તો કુતર્કનો પણ અવસર નથી. આ કુતર્ક તો ખરેખર કોઈ પગ પર ઉભો રહેલો નથી, દુષ્ટ રીતિમાં મકાન બનાવ્યો તો ક્યાંથી ટકવાનું છે? ટકે નહીં. જેવી રીતે આ રેતીમાં લોકો તર્કની મોટી ઇમારત રચે છે, પણ એ તર્કની ઇમારતને કોઈ પાયો નથી. અયમ કુતર્ક કામસિંહ હતધીય હે, કેટલા જે હતધીય એટલે કે વળી પાછા મંદમતીના લોકો છે. જગત મુહાય મુખરેથી, આ કુતર્ક છે, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. રોજ રોજ પાઠ તો કરીએ, પણ આ બધું આ જે અઘરું છે, અઘરું એટલે જરા બહુ વિલક્ષણ છે. કે જગત મોહાય, આ જગતને મોહિત કરવા માટે, જગતને રવાડે ચડાવવા માટે, જગતને ગેરમાર્ગે પ્રવર્તવા માટે આગળ કહેવામાં આવ્યું ને, અભવ્યાનામ અસ્મિન વરદ રમણીયામ રમણી વિહંતુમ વ્યાક્રોશિમ વિદધીહ કે જડધીય. આ જગતની અંદર કેટલાક જડધીય એટલે કે જડ બુદ્ધિના મનુષ્યો છે, જે લોકો વાસ્તવમાં જ અરમણી છે, અર્થાત વાસ્તવમાં તો અત્યંત કદરૂપી છે એવી વાણી બોલે છે, પણ એ દુર્ભાગ્ય લોકો રમણીય લાગે છે. એટલે ટૂંકમાં આ લોકોને સાંભળનારા કેટલાય બધા દુર્ભાગ્ય લોકો છે, જેમના આની વાણી બહુ રમણીય પ્રિય લાગે છે, અને એ લોકો મોહિત થઈ જાય છે. જગત મોહાય, આ જગતને અર્થાત બીજા બધા દુર્ભાગ્ય લોકોને મોહિત કરવા માટે, ગેરમાર્ગે દોરવા માટે આ કુતર્ક આ લોકોને વાછડા બનાવે છે. તો કયા લોકો? જે લોકો તર્કની મદદથી ભગવાનના ઐશ્વર્યનું ખંડન કરનારા છે, એક લોકો જે જડ બુદ્ધિવાળા છે. બીજા કયા લોકો? એમને સાંભળનારા લોકો, સામેને માનનારા લોકો, એ કહેવાય છે પણ દુર્ભાગ્ય લોકો છે. તો આ રીતે ભગવાનના ઈશ્વરનું ખંડન કરનારો તર્કની જે વાણી છે એ ખરેખર તો અત્યંત દૂષિત છે, દુષ્ટ વાણી છે. છતાં પણ જે લોકોના પોતે દુર્ભાગ્ય છે, જેમને કારણે એમના મન ગેરમાર્ગે દોરે, એમને આ વાણી બહુ મીઠી લાગે છે, એ ખરેખર કડવું છે અને મીઠું લાગે છે. એમ કરીને આ કુતર્ક છે એ આવા કેટલાક જડબુદ્ધિના મનુષ્યોને
દુનિયા ને ગેરમાં કે દોરવા માટે વાસા બનાવે છે, એને જાતે દલીલો આપે છે. એમ કરે ને બીજાને ગેરમાં કે દોરવા માટે હું મોટી મોટી વાસા બનાવે છે. એ કયા પ્રકારનું કુતર્ક છે? કયા પ્રકારના પ્રશ્નો પૂછે ભગવાન માટે? કિમી હે, ભગવાન આ જગત નો, આપ કહો છો કે ભગવાને જગત નું સર્જન કર્યું, તમને આટલા પ્રશ્નો ઉત્તર આપો. જેવી રીતે આ ઘડો કુંભાર છે, ઘડાનું સર્જન કરતો હોય, બરોબર ને? એક દ્રષ્ટાંત લીધું, કુંભાર પ્રજાપતિ કહે છે આ બધું, અને બ્રહ્માજીને પ્રજાપતિ કહે છે. આ જગતના સર્જન કરનારને પ્રજાપતિ કહે અને કુંભારને પ્રજાપતિ. તો પ્રજાપતિ જેવી રીતે આ ઘડાનું સર્જન કરે, તે પેલા પ્રજાપતિ જગતનું સર્જન કરે, એ તો ખરું ને? તો જો કશી વસ્તુનું સર્જન કરવા માટે કેટલીક વસ્તુ સામગ્રી તો જોઈએ ને, સામગ્રી તો કઈ બનાવી શકાય ને. ખીચડી બનાવે સામગ્રી તો જોઈએ ને, દાળ જોઈએ, ચોખા જોઈએ, પેલું જોઈએ ને, બધું વસ્તુ હોય ત્યાં થાય ને. તપી નહીં જોઈએ, ચૂલો પણ જોઈએ, રસોડી જોઈએ, કઈ જગ્યા તો જોઈએ ને. ચૂલો બનાવાય, તપેલી મુકાય, દાળ ચોખા હોય, અંદર જે તમે નાખતા હોય, સામગ્રી તો થાય ને. તો કશી વસ્તુનું સર્જન કરવા માટે એની સામગ્રી જોઈએ. જેવી રીતે ઘડાનું સર્જન કરવું તો કેટલીક સામગ્રી જોઈએ. ઘડાનું સર્જન કરવા પહેલા તો માટી જોઈએ, એક સામગ્રી. પણ માટીથી કેવળ હાથથી કે ઘડવાનું નહીં, ઘડવા એને શું ચાકડો જોઈએ. ચાકડાનો આધાર લઈને એ માણસ ઘડો રચવાનો છે. એ ચાકડાને મૂકવાનું પણ સ્થાન જોઈએ પાછું. તો ઉપરાંત જયારે ઘડવામાં પેલો ચાકડો ફરતો હોય ત્યારે એને આકાર આપવા માટે પાણી જોઈએ, પેલું કપડું જોઈએ, એક દોરાથી કાપે, એક દંડથી ફેરવે પેલા ચાકડાને. તો ઉપરાંત ચાકડાથી ફેરવવા માટે હાથ પગ તો જોઈએ ને પાછા, એમને તો ફેરી ના શકે. હાથથી ફેરવે, હાથ તો બધી ચેષ્ટા કરી શકે ને. ટૂંકમાં કશું સર્જન કરવું તો ઘણી પ્રવૃત્તિ કરે, ચેષ્ટા કરવી પડે. એ ચેષ્ટા કરવા માટે હાથ પગે શરીર જોઈએ. તો ઉપરાંત આપણે હાથથી એના માટે વળી પાછો દંડ જોઈએ, ફેરવી શકીએ. ફેરવા માટે તો ચક્ર જોઈએ, ચાકડો જોઈએ, માટી જોઈએ, પાણી જોઈએ, કપડું જોઈએ, દાંત દૂર દોરી બધું બહુ જોઈએ. સુકાવવા માટે પાછી ભઠ્ઠી જોઈએ. આ બધી સામગ્રી જયારે હોય અને તે કુંભાર શું કરવા કરે, એનામાં કશી ઈચ્છા હોય તો કરે ને પાછું. શું કરવા આટલી તકલીફ લાગે? ચલો અહીંયા રોટલી બનાવો, કેટલી એક કિલો ને શું કરવા બનાવો છો? તકલીફ એવા કારણ કે 25 મહેમાન તો બરાબર છે, કોઈ આવા મહેમાન જ ના હોય, એવું ખાના ના હોય, બેસીને રોટલી બનાવે, સવારથી બપોર ના બનાવે, અરે હું તપેલું ખીચડી કેમ મૂકે, બસ મજા પડે, એમ જ થઈ ગયું. એવું કોઈ કરે ને, કશું કરતા પહેલા એનું પ્રયોજન તો હોવું જોઈએ ને. ટૂંકમાં કોઈ ઈચ્છાથી પ્રેરણ માણસ કામ કરે, એમને તો ના જ કરે. ઉભા પણ આ ઘડાનું સર્જન કરે, આઠ આટલી તકલીફ એની પાછળનું કારણ તો હોય જ ને, કે ઈચ્છા એની હોય. વિચારો, કોઈ ઘરાક આવશે અને એ લેશે, આપણે એમાંથી આવક મળે, એમાંથી આમદાની થશે, કે પછી એવું એવું કુંડલી બનાવે છે કોઈ લેનારો તો પણ ના થાય. એ જે ઘડો બનાવે, કુંડલી બનાવે, કુંડલી જે કે બનાવતો હોય, શકોરો જે બનાવે, બધું પેલા ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે બનાવે, એટલે ઈચ્છાની પાસે કામ કરતી હોય છે. કોઈ પણ કરણ પાછળ ઈચ્છા કામ કરતી હોય, ઈચ્છાને વ્યક્ત કરવા માટે કર્મ કરવું પડે, કર્મ કરવા માટે ચેષ્ટા કરવી પડે, એના માટે શરીર જોઈએ, ચેષ્ટા માટે બાજુ સાધન જોઈએ, આધાર જોઈએ, ઉપાદાન જોઈએ, આ બધું જોઈએ ને. તો ભગવાન આ ક્યાંથી લાવ્યો? આપ તો એમ કહો કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવ દ્વિતીયમ. આ જગતનું સર્જન થયું તે પહેલા આ જગત એક અદ્વિતીય પરમાત્મા માત્ર હતો. ટૂંકમાં જગતનું સર્જન કરતા પહેલા પરમાત્મા પાસે કોઈ સામગ્રી નહીં, એકલો જ હતો, બાકી સામગ્રી નથી. તો કશી સામગ્રી વગર એને જગતનું સર્જન કેમ કર્યું એ બતાવો. એમ કરીને આ પ્રજાપતિનો દ્રષ્ટાંત આપે છે. પેલા પ્રજાપતિને મૂલવવા માંગે છે, પેલા પ્રજાપતિને આ પ્રજાપતિની કોટી મૂક્યા પછી પ્રશ્ન પૂછે છે કે આને જોઈએ તો પેલાને કેમ ના જોઈએ, અને એ ક્યાં ના છે? આધાર કહે છે એનું ઐશ્વર્ય તર્કની પર છે, એવા પેલો પ્રજાપતિ છે, એને તો આ પ્રજાપતિના કોટીમાં મૂકી દે છે, અને પછી કહેશે કે ના ના આવો હતો જ તમારો ભગવાન કેમ હોય છે? કુતર્ક આવો થયો. તમને જે નાનું નાનું દેખાયું એ પછી તમે વસ્તી દેવામાં સમષ્ટિ તર્ક કરવો, નિર્ણય કરવા, આ કુતર્ક છે.
આ પ્રકારનું કુતર્ક છે એ કેટલા લોકોને વાસળા બનાવે છે અને બીજાને ગેર માર્ગે દોરે છે. ચાલ આપણે ચર્ચા કરતા. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.